નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાસ્કર સીતા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. બનાસકાંઠાથી અમારા રિપોર્ટર દિલીપસિંહ રાજપૂત સાથે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં માંગણીને લઈ કોમેન્ટ શરૂ. દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવા માંગ ઉઠી બેઠકો શરૂ. શહેરના આગેવાનો પત્ર લખી રજૂઆત કરશે. અટકળો જાહેરાત કરે તેવી ચર્ચા ઉપર સૌ કોઈની નજર. નવા જિલ્લાની રચના થશે કે માંગણી અધરતાલ રહેશે તે તો સમય બતાવશે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થવાની સોશિયલ મીડિયામાં અટકળો તેજ બની છે, જેમાં વર્તમાન સમય જિલ્લાનું વડું મથક પાલનપુર છે, જેમાં કુલ 12 તાલુકાનો સમાવેશ થાય છે. સુઈગામ, ભાભર, દિયોદર, થરાદ, વાવ, રાધનપુર, લાખણી, કાંકરેજ, ભીલડી જેવા વિસ્તારના લોકોને 100 કિમનું અંતર કાપી પાલનપુર સુધી જવું પડતું હોવાથી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થાય તે જરૂરી બન્યું છે, જેમાં થોડા સમય અગાઉ સોશિયલ મીડિયામાં થરાદ અથવા રાધનપુરને જિલ્લો જાહેર કરે તેવી ચર્ચાઓ વહેતી થઈ હોવાની, બંને તાલુકાની સાથે દિયોદર નગરજનોએ પણ ઓગઢ જિલ્લો જાહેર કરવા માંગ કરી છે. દિયોદર લોહાણાવાડી ખાતે સમસ્ત દિયોદર વેપારીઓ આગેવાનોની એક બેઠક યોજાઈ હતી, જેમાં સરકાર સમક્ષ દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરવા માંગ કરાઈ હતી. સ્થાનિક આગેવાનોએ મીડિયા સમક્ષ જણાવ્યું કે જિલ્લાનું વડું મથક પાલનપુર છે, જે 100 કિમી અંતર છે, કે જો સરકાર બનાસકાંઠા જિલ્લાને વિભાજન કરે તો સૌથી પહેલાં દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવો છે. દિયોદર ચારે તરફનું એક એપી સેન્ટર છે અને મોટાભાગની સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, રેલવે સુવિધા, સ્ટેશન કોર્ટ, બસ સ્ટેન્ડ, બનાસડેરી, જીઆઈડીસી, સીએચસી, પોસ્ટ ઓફિસ સહિતની કચેરીઓ ઉપલબ્ધ છે. અને જિલ્લાનું મથક પાલનપુર દિયોદરથી 80 કિમી દૂર છે, ત્યારે દિયોદરમાં સમાવવા માત્ર તાલુકાઓથી થરાદ દિયોદરથી 40 વાવ, 45 સુઈગામ પાતરી, રાધનપુર 50, ભાભર 18, કાંકરેજ 18, લાખણી 30, ભીલડી 25ના અંતરે આવેલા છે, જેથી દિયોદરને ઓગઢ જિલ્લો જાહેર કરવો જોઈએ તેવી લોક માંગ છે. છેલ્લા 4-1 વર્ષથી આ મુદ્દો લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે, રૂપાણી સાહેબ મુખ્યમંત્રી હતા તે ટાઈમે પંચાયતમાંથી ઠરાવ કરીને એનો કાગળ આપેલો છે કે દિયોદરમાં ભૌગોલિક પરિસ્થિતિ જોતા દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે. દિયોદરને રેલવેની કનેક્ટિવિટી છે. દિયોદરમાં જ્યુડિશિયરી જ્યારે અહીંયા બેસતી હોય, સેશન્સ કોર્ટ અહીંયા હોય, રેલવે લાઇન અહીંયા હોય, ખૂબ એવો વિશાળ ગામતળની જમીન દિયોદરમાં હોય અને દિયોદરને લાગતું વળગતા તમામ કચેરીઓ આવેલી હોય અને લોકોને સમૃદ્ધિથી જોતા ચારે બાજુથી જો વચ્ચેની સેન્ટર ગણાતી હોય તો એ દિયોદર આવી શકે એમ છે. પણ આ રાજકીય ચર્ચાઓનો વિષય છે. હું તો એટલું જ માનીશ કે દિયોદર વિધાનસભાના લોકો, જે આગેવાનો જે છે, એ તમામ એક મંચ ઉપર આવવા જોઈએ, ચાહે કોઈ બી પક્ષના હોય, અને ગાંધીનગર સુધી રજૂઆત કરી અને દિયોદર જિલ્લો બને એની માટે આપણે સૌએ ભેગા થઈને પ્રયત્ન કરવા જોઈએ. રાજકારણને એક મંચ પર આવી જિલ્લા માટે રજૂઆત કરવી જોઈએ. ગિરિરાજસિંહ વાઘેલા. આ બાબતે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવ્યું કે છેલ્લા 4 વર્ષથી આ પ્રશ્ન લોકો વચ્ચે ચાલી રહ્યો છે. દિયોદર ગ્રામ પંચાયતે પણ મુખ્યમંત્રી રૂપાણી સાહેબ હતા તે વખતે પણ પંચાયતમાંથી ઠરાવ કરી કાગળ આપેલ છે, જેમાં દિયોદરમાં ભૌગોલિક દ્રષ્ટિએ દિયોદર સેન્ટરનું કેન્દ્ર છે. રેલવેની મોટી કનેક્ટિવિટી છે. દિયોદરમાં તમામ સુવિધા પણ છે. દિયોદર રાજકારણના જે લોકો છે, જે કોઈ પણ પક્ષના ના હોય, તેમને એક મંચ પર આવી રજૂઆત કરવી જોઈએ. દિયોદર વિસ્તાર એક ધાર્મિક વિસ્તાર છે. ઓગઢ જિલ્લો બનાવવો જોઈએ. બનાસકાંઠા જિલ્લાનું દિયોદર એક વચ્ચે આવતું એપી સેન્ટર છે અને દિયોદર આજુબાજુ વિસ્તારમાં મિની અંબાજી સણાદર ધામ, જ્યાં ભક્તો પગપાળા દર્શન અર્થે આવે છે, અહીં બનાસડેરી પણ ઉપલબ્ધ છે, તેમજ ઓગઢજી મહારાજનું ધામ પણ આવે છે. દિયોદર વિસ્તાર એક ધાર્મિક વિસ્તાર છે. દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવામાં આવે તો સરકારશ્રી દ્વારા કંડમ કરેલ દિયોદરની બંને કોર્ટ, ન્યાયાધીશનું નિવાસસ્થાન, તાલુકા પંચાયત ક્વોટર, નર્મદા નિગમની કચેરીઓ સહિતની જમીનો ધૂળ ખાઈ રહી છે. જો દિયોદરને ઓગઢ જિલ્લો બનાવવામાં આવે તો કંડમ કરેલી કચેરી ઉપયોગમાં આવી શકે તેમ છે. દિયોદર નગરની જે જાહેર જનતા વેપારી મંડળ, જે બુદ્ધિજીવી વર્ગો છે, અને બેઠકનું આયોજન કર્યું હતું અને બેઠકની અંદર એવી ચર્ચા કરવામાં આવી કે આજુબાજુમાં મીડિયા દ્વારા અમને જાણવા મળ્યું છે
કે આ તાલુકો જિલ્લો ભણવા જઈ રહ્યો છે, આ તાલુકો ભણવા જઈ રહ્યો છે. અમારી પણ એક સરકાર સમક્ષ તમામ ગ્રામજનોની એક માગણી છે કે ભૂતકાળમાં જુદા તાલુકામાં સર્વે કરી અને ભોગરજી જે આપણા નેપાળના રાજા હતા એવા ના કુંવરશ્રી દ્વારા એને ભક્તિ કરેલી એવા વગરજી મહારાજનું ધામ છે, એવા વગરજી મહારાજના ધામથી જિલ્લો સોશિયલ મીડિયા દ્વારા જાહેર થયો હતો તેવું પણ એનું જાણવા મળ્યું. સરકારશ્રી દ્વારા પણ એનું સર્વે થયું હતું અને અત્યારે હમણાં જ એવા સમાચાર મળી રહ્યા છે મીડિયા દ્વારા કે આજુબાજુમાં બીજા જિલ્લા થઈ રહ્યા છે ત્યારે અમારી તાલુકાની જનતા હોય, આજુબાજુની જનતા હોય, તમામ જનતાઓની એવી માગણી છે કે તાલુકો છે અને શાંતિપ્રિય છે, ક્રાઇમની દ્રષ્ટિએ જીરો છે, ઘણી ઉપલબ્ધિઓ છે. આ બાજુમાં અંબાનું ધામ આવેલું છે, મિની અંબાજી છે, આ બાજુ વખા હનુમાનજીનું મંદિર છે અને જૂનું સબસ્ટેશન પણ 1988થી લાઇટની દ્રષ્ટિએ પણ કાર્યરત છે. આજુબાજુનો વિસ્તાર પણ છે, આ બાજુ વગરજી મહારાજની મોટી થળી આવેલી છે અને એમ શાંતિપ્રિય દીવદરની જનતા છે. પણ હાલ 50 કિલોમીટરની એરિયામાં લોકો રહેતા હોય, નોકરી કરતા હોય, પણ રહેવાનું સ્થળ પસંદ કરતા હોય તો પહેલો દીવદરનું તેજવાલ છે. આ બાજુ 81 એશિયાની નંબર 1 ડેરી જે આપણા વિધાનસભાના આજના અધ્યક્ષ અને ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી જે દીવદર તાલુકાને મળેલી છે, સાથે સાથે અનેક આવા લાગણીઓ અનેક આપણે જિલ્લો પણ એના માટેની માહિતી છે કે વગર જિલ્લો જાહેર થાય તમામ જનતાઓની માગણી છે તો સરકાર સમક્ષ અમારી વાત પહોંચતી થાય એના માટે પણ અમે રજૂઆત કરી છે. અમારા પૂર્વ અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ બાપુ સાહેબના આશીર્વાદ છે, વગરજી મહારાજના મંત્રી બળદેવગીરી બાપુના અને પૂર્વ અને આજે વિધાનસભાના અધ્યક્ષ એવા થરાદના પ્રતિનિધિ કરે છે એવા માન્ય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબને પણ અમારે મળવાનું છે. તમામ શ્રીને મળી અને અમારી જે વાત છે એ રજૂ કરવા માટેના અમે પ્રયત્ન કરીશું અને અમને પણ ન્યાય મળે અને વગર જિલ્લો જાહેર થાય એવી આજુબાજુની જનતાઓ પણ કોકરેજ તાલુકાની જનતા હોય, બીજી જે હોય, ભીડી હોય, લાખણી હોય, તમામ મીટરમાં પડે છે એટલે એમની જનતાને નોંધ લઈ અને સુખાકારી માટે જો વગર જિલ્લો જાહેર થાય એવી માગણી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.